આજે લોકમેળાની જે તૈયારીઓ ચાલે છે એની રિવ્યૂ અને આખરી ઓપ આપવા માટે અમલીકરણ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં ડિટેલમાં બધું ચર્ચા કરીને જે આખો મેળાની જે તૈયારીઓ છે, ટેન્ડર પ્રક્રિયા અત્યારે બધી પૂર્ણ થઈ ગઈ છે, સ્થળ ઉપર બાંધકામ, ઇલેક્ટ્રિકલ કનેક્શન આપવાનું કામ બધું ચાલુ થઈ ગયું છે, આ બધાનું લેટેસ્ટ તાજ મેળવવામાં આવ્યું હતું. કુલ 1267થી વધુ પોલીસ અને 100થી વધારે સિક્યુરિટી ના પ્રાઇવેટ ખાનગી એજન્સીના માણસો મેળામાં સિક્યુરિટી માટે ઊભા પગે રહેશે. મેળા જે છે એમાં આ વખતે નવી નવી રાઇડ્સ, નવા ફૂડ સ્ટોલ અને જે આપણા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ ખાસ એમાં વિશેષ પ્રકારના રહેશે. ઉદઘાટન માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવ્યું છે, એ અત્યારે કન્ફર્મેશન હજી બાકી છે. જિલ્લા અમલીકરણ સમિતિના તમામ ડિપાર્ટમેન્ટ, પોલીસથી માંડીને આરએનબી, આરએનબી ઇલેક્ટ્રિકલ, પાણી પુરવઠા, તમામ સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ, તમામ ડિપાર્ટમેન્ટો જે આ મેળા સાથે સંકળાયેલા છે એ હાજર હતા અને અંદાજે આખા 7 જે દિવસ છે એમાં 10-11 લાખ લોકો એમાં હાજરી આપશે એવી અમારી અપેક્ષા છે. તો તેમાં સિક્યુરિટી માટે થઈને આપણે એક્સ્ટ્રા ફોર્સની પણ માગણી કરેલી છે, તે ઉપરાંત આપણે ત્યાં સતત વોચ રાખી શકાય તેના માટે થઈને કલેક્ટર સાહેબને વિનંતી કરેલી છે અને એમણે યસ પણ કર્યું છે કે વધુમાં વધુ પ્રમાણમાં સારી ક્વોલિટીના સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તે ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી આપણે ખાનગી વોચર્સ મંગાવવાના છીએ, જે તે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમકો અહીંયા આવશે તો તેને ઓળખીને આપણે એને ધરપકડ કરવામાં મદદરૂપ થઈ શકશે, એક એ વ્યવસ્થા કરેલી છે. અને આ ઉપરાંત અન્ય ટેકનિકલ અમુક ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું જે છે એ આપણે વાત કરેલી છે ત્યાં સ્ટેટ કંટ્રોલમાં, એટલે એ પ્રમાણે આપણને અમુક ગેજેટ્સ ને એવું બધું પણ મળશે કે જેથી કરીને આપણે સતત મોનિટરિંગ અને સર્વેલન્સ આપણે રાખી શકીશું.